नमस्कार मित्रों, हूँ पराग खारणा, अभ्यास FYBN सेम टू रोल नंबर 32, संस्था श्री रामबा जिला शिक्षण अने तालीम भवन पोरबंदर। आपला TLM नु शीर्षक छे चतुष्कोणना प्रकारो, जे धोरण 9 नो टॉपिक छे अने विषय गणित, विषयांक छे चतुष्कोण, चेप्टर नंबर 8। આપણો આ TLMના હેતુ એવો છે કે વિદ્યાર્થીઓ ચતુષ્કોણ વિશે સમજે, વિદ્યાર્થીઓ ચતુષ્કોણના પ્રકારો જાણે, વિદ્યાર્થીઓ ચતુષ્કોણ સંબંધિત બાબતોનું કૌશલ્ય કેળવે, ને આપણે TLMને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ સાધનમાં જોઈએ તો કે પેન્સિલ, રબર, ચાર્ટશીટ, માપપટ્ટી એટલે કે સ્કેલ, માર્કર પેનનો ઉપયોગ કરેલ છે। તેમજ આપણે TLM બનાવવા માટે સૌપ્રથમ બે કાર્ડશીટ લીધી, જો આ તમે જોઈ શકો છો બે કાર્ડશીટ લીધેલી છે, તેના ઉપર આડી લીટી આપેલી, એટલે આપણે ઊંચે ચતુષ્કોણ એકદમ સીધા અને લખાણ પણ એકદમ સીધી લીટીમાં કરી શકીએ। પેન્સિલ અને રબરની, પેન્સિલ અને સ્કેલની મદદથી આપણે લીટી દોરી, ત્યારબાદ તે આપણો ચાર્ટ બની જાય, તે પછી તેને રબરની મદદથી ભૂંસી નાખીએ, એટલે આપણો ચાર્ટ એકદમ દેખાવનાર અને ભરાવદાર બને। ને ચિટ્સ પર પછી આપણે ચોક્કસ રીતના ચતુષ્કોણ દોર્યા, જેથી સમજ એકદમ ચોક્કસ થાય, દરેક ચતુષ્કોણની બાજુમાં તેની વ્યાખ્યા અને જરૂરી માહિતી, જો કેમ છે એ બી બરાબર, એ બી સમાંતર સી બી, એ ડી સમાંતર બી સી, એ જરૂરી માહિતી લખવાની। અને આપણા TLM બનાવવા માટે 50 રૂપિયાનો ખર્ચ થાય। TLMની ઉપયોગીતા એ છે કે આ TLM વર્ગને દિવાલ પર લગાડી શકાય, કે જેનાથી વિદ્યાર્થીઓને વારંવાર નજરે પડે, વારંવાર નજરે પડવાથી વિદ્યાર્થીઓને ચતુષ્કોણ વિશે સમજ સ્પષ્ટ થશે, વિદ્યાર્થીઓ ચતુષ્કોણ વિશે સારી રીતે સમજી શકે, વિદ્યાર્થીઓ ચતુષ્કોણના પ્રકારો ઓળખતા થાય, તેમજ વિદ્યાર્થીઓ ચતુષ્કોણના પ્રકારો વિશે માહિતગાર અને સરળતાથી યાદ રાખી શકે તે રીતે વર્ગખંડમાં લગાવવાનું જોઈએ આપણું TLM। જો કે જો પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ, પછી સમલંબ ચતુષ્કોણ, એની આકૃતિ અને બાજુમાં એની વ્યાખ્યા, આ બાજુ જોઈએ તો સમબાજુ ચતુષ્કોણ, આકૃતિ અને વ્યાખ્યા, પછી કયો છે પતંગાકાર ચતુષ્કોણ, આકૃતિ અને વ્યાખ્યા। આપણે જોઈ શકીએ દરેક ચતુષ્કોણની બાજુમાં તેની આકૃતિ અને વ્યાખ્યા તેમજ જરૂરી માહિતી લખેલી છે, જરૂરી માહિતી, એ બી સમાંતર સી ડી, એ ડી સમાંતર બી સી, સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ સમલંબ ચતુષ્કોણ, સમબાજુ પતંગાકાર। થેન્ક યુ મિત્રો, આભાર।